હવે આપણે બાળકો સામાન્ય જ્ઞાનમાં પાઠ 13 રંગબેરંગી ફૂલો રંગબેરંગી ફૂલોનો અભ્યાસ કરીશું તો બાળકો ફૂલો ખૂબ જ રંગબેરંગી હોય છે કેવા હોય છે રંગબેરંગી કોઈ લાલ રંગનું હોય છે કોઈ ગુલાબી રંગનું હોય છે કોઈ સફેદ રંગનું હોય છે કોઈ કેસરી રંગનું હોય છે આ રીતના બાળકો ફૂલોમાં પણ વિવિધ રંગો હોય છે અને ફૂલો ખૂબ જ સુંદર હોય છે તે આપણે ઘરમાં કોઈ શો હોય ને શોકેસ એમાં સજાવવા માટે આપણે તો ફૂલો મૂકીએ છીએ ને ફૂલદાનીમાં એમાં ફૂલો મૂકીએ છીએ ત્યાર પછી ભગવાનને ચડાવીએ છીએ લગ્ન પ્રસંગમાં પણ આપણે આ ફૂલોનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ ને ચોરીમાં વરરાજાને ચોરી સંગારવા માટે ત્યાર પછી વરરાજા અને દુલ્હનની માળાઓ બનાવવા માટે અને ભગવાનને ચડાવવા માટે એમ ફૂલોનો વિવિધ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ ફૂલો ખૂબ જ સુંદર હોય છે જે આપણે ખૂબ જ ગમે છે ફૂલોમાંથી અંતર પણ બને છે અને ઘરમાં ફૂલ રાખવાથી ખૂબ જ સુંદર સુગંધ આવે છે અને વિવિધ ફૂલોના અંતર પણ બને છે અને તેના સ્પ્રે આપણે ઘરમાં લગાવીએ તો પણ ખૂબ જ સુગંધ સરસ આવે છે તો એ ફૂલોની આપણે વિસ્તૃત માહિતી ચોપડી દ્વારા લઈએ તો બાળકો પાઠ 13 રંગબેરંગી ફૂલો તો અહીંયા આપણે ફૂલો આપેલા છે જેની આપણે વિસ્તૃત માહિતી લઈએ તો બાળકો સૌપ્રથમ આ શેનું ફૂલ છે ગુલાબ ગુલાબ છે ને બાળકો કેવા રંગનું છે લાલ રંગનું કે જેને આપણે માથામાં પણ નાખી શકીએ છીએ ત્યાર પછી સૂરજમુખી જે સૂર્ય ઉગતા જ ખીલે છે અને સૂર્ય આતમતા જ કરમાઈ જાય છે ત્યાર પછી ગલગોટો તેનો રંગ કેવો છે કેસરી ત્યાર પછી કમળ કમળનો રંગ ગુલાબી રંગનો હોય છે અને તે ક્યાં ઉગે છે કાદવમાં પણ તો પણ તે કેટલું સુંદર હોય છે ત્યાર પછી જાસૂદ આપણે કોને ચડાવીએ ગણપતિ દાદાને અને તેનો રંગ કેવો હોય છે લાલ ત્યાર પછી મોગરો બધા જ ફૂલોમાં સુંદર સુગંધ હોય ને તો એ મોગરો છે તેની સુગંધ ખૂબ જ સુંદર હોય છે અને તેનો રંગ સફેદ હોય છે ત્યાર પછી જુઈ પણ સફેદ રંગની હોય છે ત્યાર પછી બારમાસી આ છે ચંપો એ પણ કેસરી રંગનો છે કરેન ગુલાબી રંગનું હોય છે આ છે રાતરાણી જે રાત્રે ઉગતું ફૂલ છે અને આ છે કેસુડો આપણા શરીર ઉપર જ્યારે ગરમી નીકળે ને ત્યારે આપણે કેસુડાના પાણીથી નાહવું જોઈએ કે જેથી આપણે શરીરની ગરમી મટી જાય એટલે આ બધા જ આપણે વિવિધ પ્રકારના ફૂલો જોયા અને તેમના રંગો જોયા હવે આપણે તેનો સ્વાધ્યાયમાં પૂરીશું હવે બાળકો અહીંયા આપણને ફૂલ આપેલા છે અને ફૂલના નામ આપેલા છે હવે આપણે કઈ ફૂલ તો ઓળખી ગયા છીએ હવે આપણે તેને જોડીશું તો કમળ ક્યાં ઉગે કાદવમાં અને કેવા રંગનું હોય છે ગુલાબી રંગનું તો આ રહ્યું કમળ ત્યાર પછી ગુલાબ કેવો રંગ હોય છે લાલ સૂરજમુખી જે સૂર્યના પ્રકાશથી ઉગે છે ત્યાર પછી મોગરો મેં તમને મોગરો કીધો તો ને ખૂબ જ સુંદર હોય છે અને તેની સુગંધ પણ ખૂબ જ હોય છે ત્યાર પછી જાસૂદ જે લાલ રંગનું હોય છે ત્યાર પછી બારમાસી આ રહી ત્યાર પછી ગલગોટો જે ગોટાની જેમ ફૂલ ખીલેલો હોય છે અને કેસરી રંગનો હોય છે ત્યાર પછી જુઈ સફેદ રંગની હોય છે હવે અહીંયા આપણે એમ કીધું છે કે રંગ પ્રમાણેના એના નામ લખવાના છે તો લાલ રંગના ફૂલ તો લાલ રંગનું બાળક શું છે ગુલાબ પણ લાલ રંગનું છે અને જાસૂદ તો ગુલાબ અને જાસૂદ પીળા રંગનું શું છે બાળકો સૂરજમુખી અને ગલગોટો ત્યાર પછી સફેદ રંગમાં તો બાળકો સફેદ રંગમાં શું આવે જુઈ અને મોગરો ત્યાર પછી સુગંધ વાળા ફૂલ તો બાળકો સુગંધ કેની આવે પહેલા તો મોગરો અને ગુલાબ આ બંનેની સુગંધ તરત આવી જાય છે તો બાળકો આ જ રીતના તમારે પણ પોતાની ચોપડીમાં આ સ્વાધ્યાય પૂર્ણ કરો તો અહીંયા બાળકો આપણે પાઠ 13 સુધી એ પાઠ પૂર્ણ કર્યા બાળકો હવે આપણે અત્યાર સુધીમાં 13 પાઠ પૂર્ણ કર્યા હવે આપણે તે બધા જ પાઠોની મૂલ્યાંકન કસોટી જોઈશું એટલે કે રિવિઝન કરીશું
तो बाळको आपणा बन्ने हाथना मळीने कुल केटला आंगळा, एक हाथना नथी पूछ्या, बन्ने हाथना आंगळा हाथनी मळीने कुल आंगळा केटला थाय? तो दस। कोणी आपणा खाजગાનો ભાગ હોય છે, કોણી આપણે કયા શેનો હાથનો છે કે પગનો? તો હાથ। પેટ એ આપણા ખાજગાનો એક ભાગ છે। તો ધડ કે માથું? તો માથું તો ઉપર હોય, તો અહીંયા આ કયો ભાગ આવે? ધડનો। આપણે આપણી ખાજગા વડે જોઈએ છીએ। ગરદન કે આંખ? તો આંખ વડે જોઈએ છીએ બાળકો આપણે। અહીંયા ચાંચ લાલ છે, કોની? કાગડાની કે પોપટની? તો પોપટની, એટલે ખોટો શબ્દ છે કો। વસંત ઋતુમાં મીઠા ટૌકા કરે છે, કોણ કરે? કોયલ। ગોળ મોટી આંખો અને નાની ચાંચ ધરાવતું રાતનું પક્ષી ગુવર। ઘણા પૈડા છે, કોણે? ટ્રેનને કે બસને? તો ટ્રેનને। સૌથી ઝડપી વાહન? તો હેલિકોપ્ટર। પાણીમાં ચાલતું? તો વહાણ। હવે બાળકો, કાગડો ખાજરા રંગનો હોય છે, કેવા રંગનો? તો કાળા રંગનો। ઘાસ ખાજા રંગનું હોય છે, તો લીલા રંગનું। ગાય આપણને ખાજેગાર આપે છે, ગાય આપણને શું આપે બાળકો? દૂધ, ઈંડાના આપે। આપણા ઘરની ચોકી કોણ કરે? કૂતરો। હવે તો તમને આવડતું જ હશે બાળકો, આપણને સવારી કરવા ઉપયોગી છે તો ઘોડો। મરઘી તો કેવી હોય? નાની। તમે મને કાપો છો ત્યારે હું તમારી આંખમાં પાણી લાવું છું, કોણ? ડુંગળી। ડુંગળી કાપે તારે આંખમાં પાણી આવે છે। હું લાલ રંગનું અને મારો ઉપયોગ કેચપ અને સોસ બનાવવા થાય છે, એ તો તમને ખબર પડી ગઈ, કેચપ કોનો હોય? ટામેટાનો। હું લીલા રંગનું અને એક છેટી પાતળું શાક છું, મારો દેખાવ આંગળી જેવો છે, તો ભીંડો, જે બાળકોને બહુ જ ભાવે છે। નીચે આપેલી જોડમાં જે વસ્તુ કદમાં નાની હોય તેની નીચે ખોટાની નિશાની કરો, તો તમને એ તો ખબર પડી ગઈ કે મોટર ગાડી નાની છે કે ખટારો? તો મોટર ગાડી, તો ત્યાં ખોટાની નિશાની। ત્યાર પછી નીચે આપણી જોડમાં જે વસ્તુ કદમાં જાડી હોય તેની છે સાચા રીતે, તો જાડું શું છે? વાંસ કે પેન્સિલ? તો વાંસ। હવે બાળકો, પાકું કેરું પીળા રંગનું હોય છે, તો સાચું, કાચું કેરું તો લીલા રંગનું હોય છે। રીંગણ ગુલાબી રંગનું હોય છે, ખોટું, કેમ? તે જાંબલી રંગનું હોય છે। મેઘધનુષ ચોમાસામાં જોવા મળે છે, સાચું। નાકે એક સિંગડું છે, તો તમને ખબર છે ને આ રહ્યું ને સિંગડું અહીંયા। ત્યાર પછી લુચ્ચું પ્રાણી શિયાળ, સૌથી ઊંચું પ્રાણી જીરાફ, કારા અને પીરા પટ્ટા વાઘ। હવે ગુલાબ, ગુલાબ ક્યાં છે? આ રહ્યું ક। સૂરજમુખી અ અને મોગરો બ। હવે બાળકો, અહીંયા શું કહ્યું છે? નીચે આપણે દરેક ચિત્ર ઓળખી ખા પીવાની વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરીને લખો, તો આ શું છે? રોટલી, અને આ છે દૂધ। નીચેનું દરેક ચિત્ર ઓળખી કઠણ વસ્તુ માટે ક અને નરમ વસ્તુ માટે ન લખો, તો બાળકો ઢીંગલું ઓજે આપણે દબાવીએ છીએ તો દબાઈ જાય છે, તેથી નરમ। આ બે છે બેટ, તો બેટ કઠણ છે, લાકડું કઠણ હોય। ત્યાર પછી ઓસીકું, જે નરમ હોય છે। હવે નીચે આપણે ચિત્ર ઓળખી આપેલ બોક્સમાં સારી ટેવ માટે સાચું અને ખરાબ ટેવ માટે ખોટું, તો માતા પિતાને પગે લાગવું તે સારી ટેવ છે, અને બેન્ચીસ ઉપર કૂદકા મારવા તે ખોટી ટેવ, કેમ? કારણ કે નીચે પડીએ તો આપણે વાગી જાય। ત્યાર પછી બાળકો, આ કેનું ચિત્ર છે? ફળોનો રાજા, કેરી, ઉનાળામાં આવે છે ને બાળકો। ત્યાર પછી તરબૂચ, તે પણ ઉનાળામાં આવે છે। ત્યાર પછી દાડમ। તો એવી જ રીતના બાળકો, આપણે અહીંયા મૂલ્યાંકન કસોટી પહેલા સેમની પૂર્ણ કરી, તમારે પણ ઘરે તમારી ચોપડીમાં એ મૂલ્યાંકન કસોટી એ પૂર્ણ કરવી.